समाचारों में आगळ वात करीए। राजकोट में कृषि मंत्री राघवजी पटेल नुं मोटू निवेदन। राज्य में पड़ेला पाछोतरा वरसादथी खेडूतोने कपास में मोटू नुकसान थयुं, हुं आ वातनो स्वीकार करुं छुं। मुख्यमंत्री साथे कपास में नुकसान मुद्दे चर्चा पण करी होवानुं राघवजी पटेले जणाव्युं छे। त्यारे राज्यना खेडूतोना हित में सरकार विचार करशे तेवुं राघवजी पटेले कह्युं छे। માંગ અને પુરવઠાની સ્થિતિ પ્રમાણે અત્યારે સમગ્ર દુનિયામાં વૈશ્વિક વેપાર છે, એટલે માંગ અને ઉત્પાદનની જે પુરવઠાની જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ ભાવો વધઘટ થતા હોય છે, અને જ્યારે ભાવો ઓછળછમ ભાવો અથવા ટેકાના ભાવોથી નીચે જાય ત્યારે કેન્દ્ર સરકાર વખતો વખત સમયસર आदरणीय श्री नरेन्द्र भाई मोदी की नीति अनुसार खेडूतों ने आर्थिक नुकसान न जाए एना माटे वावेतर पहला टेकाना भाव नक्की कर दिए छे, अने ज्यारे उत्पादन बजार में आए त्यारे समयसर खरीदी पण करे छे। जो भाव बजार में टेकाना भाव थी नीचा जाए के तुरत ज कपासनी खरीदी कॉटन कॉर्पोरेशन ऑफ इंडिया शुरू करवानी छे, एटले कपासना भाव बाबते हूँ मानु छू त्यां सुधी મારી દ્રષ્ટિએ ચિંતાનો કોઈ વિષય રહેશે નહીં। હજુ એક વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર છે અને ખાસ કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં શું કહેશો આપ? મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જુઓ, અમુક વસ્તુઓ છે કુદરતના હાથમાં નથી, તો સરકારના હાથમાં નથી, મારા હાથમાં, અને આ વસ્તુઓ જ્યારે બનતી હોય છે ત્યારે એનો આપણે મક્કમતાથી સામનો કરવો જોઈએ। પાટણની ગરીબ જનતાની તંત્રએ ઉડાવી મજાક। લાભાર્થીઓને ઉધઈ ખાધેલી કીટનું વિતરણ કરાયું। બે વર્ષ બાદ સડેલી કીટ આપી ઉડાવી મજાક। સમાજ કલ્યાણ વિભાગે 2021ની સહાય કીટ 2023માં આપી। પાટણ શહેર, તાલુકા અને ચાણસ્મામાં સહાય કીટનું વિતરણ। 6 મહિનાથી સહાય કીટ રૂમમાં મૂકી રાખવામાં આવી હતી। જનતાની મજબૂરીની નગરોળ તંત્રના અધિકારીઓએ મજાક ઉડાવી। તો ખાસ ઉધઈ ખાધેલી કીટ જે છે એ લાભાર્થીઓને આપી। 2021માં સમાજ કલ્યાણ વિભાગ પાસે કીટ આવી હતી અને 2 વર્ષ બાદ તેને વિતરણ કરવામાં આવતા તેમાં ઉધઈ થઈ ગઈ હતી। પાટણ શહેર, તાલુકા ચાણસ્મામાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું। 6 મહિનાથી સહાય કીટ એક રૂમમાં મૂકી રાખવામાં આવી હતી, જેના કારણે તે કીટમાં ઉધઈ થઈ ગઈ હતી અને તેમના સ્વાસ્થ્યની ચિંતા ન કરતા આખી ઉધઈ થયેલી કીટ પણ તેમને આપી દેવામાં આવી। ક્યાંક મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે? ભરત, શું વિગતો સામે આવી કે કેટલા સમયથી આ કીટ પડી રહી હતી? પાટણ, પાટણ તાલુકો અને ચાણસ્મા આ 3 તાલુકાના જે લાભાર્થીઓ છે, જે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેઓએ 2021ની અંદર ફોર્મ ભર્યા હતા અને 2021-22ની અંદર તેમની જે વિવિધ પ્રકારની જે કીટો આવે છે સાધન સમય એટલે કે રોજગારી મેળવવા માટેની આ કીટ 2021-22માં મંજૂર થઈ ગઈ, તેમ છતાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમની ઉદાસીનતાના કારણે આ કીટ જે લગભગ 6 મહિના એટલે કે 1 વર્ષ સુધી વધુ સમય ત્યાં ઘડી કોઈ પણ જાય છાત્રાલયની અંદર પડી રહી હતી અને છાત્રાલય જર્જરિત હાલતમાં હતું અને તેને જે ચોમાસું ગયું અને ચોમાસાની અંદર જે કીટ ઉપર પાણી પડ્યું તેના કારણે જે સમગ્ર જે કીટ હતી તેની ઉપર ઉતરી ગઈ હતી અને એકદમ કીટ સડેલી હાલતમાં જોવા મળી હતી। ત્યાં કરી ગઈકાલે જ આ જે 35 જેટલા લાભાર્થીઓ છે તેઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કીટ એટલી ખરાબ હાલતમાં હતી કે લાભાર્થીઓ એક સમયે લેતા પણ કચવાશ અનુભવતા હતા, કારણ કે 35 જેટલી લાભાર્થીઓના કીટના ઉપર ઉધઈ તેમજ સડી ગયેલી હાલતમાં જોવા મળી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને જે મજબૂરી હોય અને મજબૂરીના કારણે તેઓએ આ લાભાર્થી જે 35 જેટલા છે તેઓએ આ કીટને સ્વીકારી છે, પરંતુ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જે વર્ષ 2021-22માં મંજૂર થયેલી કીટ કેમ 2023 સુધી ત્યાં ઘડી પડી રાખી, આની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે લાભાર્થીઓને તેનો લાભ મળવો જોઈએ તેનાથી વંચિત 101 વર્ષ સુધી રાખ્યા તેને લઈને જ આ કીટો અત્યારે સડેલી હાલતમાં તેઓને સ્વીકારવી પડી છે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે। આ તરફ જામનગરમાં હાર્ટ એટેકથી એક યુવાનનું મોત થયું છે। સેનાનગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું મોત થયું। અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત થયું છે। નાની ઉંમરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે જામનગરમાં। માત્ર 24 વર્ષના આ યુવાન જેનું મોત થયું છે, વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ। ઉપેન્દ્ર, આ મામલે શું વધુ વિગતો?
જી ચોક્કસથી જણાવી દઉં કે હાલ અત્યારે જે રીતે હાર્ટ એટેકના કેસોનો વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં પણ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. આ જે યુવાન છે જે જામનગર શહેરના સેનાનગરમાં રહે છે અને રવિ લુણા નામનો વ્યક્તિ એને સામાન્ય બીમારી હોવાથી અને સામાન્ય જે તાવ શરદીની તકલીફ હોવાથી ખાનગી હોસ્પિટલમાં તે દવાની પોતાની સારવાર માટે ગયો હતો, પરંતુ તેને સારવાર તો મળી હતી પરંતુ ત્યાં જ તેને છાતીમાં અચાનક જ દુખાવો પડતા ત્યાં તેનું ઢીમ ઢળી ગયું હતું અને એક નાના પરિવારમાં એક શોકની લાગણી થઈ હતી. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અતરફ ગાઝામાં યુદ્ધ વિરામની માંગ સાથે અમેરિકામાં પ્રદર્શન જોવા મળ્યું. અમેરિકન સંસદ ભવનમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ ધરણા કર્યા. 350 વધુ લોકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને ધરણા કર્યા હતા. યહૂદી અમેરિકન કાર્યકર્તાઓએ પોસ્ટર્સ બેનર્સ સાથે ધરણા કર્યા. યહૂદી સંગઠનોએ વ્હાઇટ હાઉસ પાસે પણ કલાકો સુધી ધરણા કર્યા હતા. જો બાઇડનના ઘર બહાર પણ પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા. અમેરિકા ગાઝામાં યુદ્ધ વિરામનું આહ્વાન કરે તેવી માંગ આ તમામ લોકો દ્વારા કરવામાં આવી હતી. એક તરફ સંસદમાં પણ 250 જેટલા લોકો ઘૂસ્યા હતા જ્યાં તેમણે ધરણા કર્યા. બીજી તરફ વ્હાઇટ હાઉસ ખાતે પણ સીઝ ફાયરની માંગ સાથે આ લોકોએ ધરણા કર્યા હતા. કેશોદના વેપારીઓએ ટોલટેક્સ મુદ્દે શનિવારે બંધનું એલાન આપ્યું છે. તાજેતરમાં કેશોદ નજીક ગાદોઈ ટોલ નાકે ટોલટેક્સમાં જંગી વધારો કરાયો હતો. ગાદોઈ ટોલ પ્લાઝા કેશોદ શહેર નજીક પડતું હોય 5 વર્ષ પહેલા ચૂંટાયેલા સાંસદે ટોલમાં રાહત આપવા માટે ખાતરી આપી હતી. સાંસદે નિરાકરણ ન લાવતા વેપારીઓ રોષે ભરાયા. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોના વારંવાર આંદોલનો છતાં ટોલટેક્સમાં કોઈ રાહત ન મળતા વેપારીઓએ શનિવારે બંધનું એલાન આપીને વિરોધ દર્શાવવાનો નિર્ણય કર્યો. સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરવામાં આવી. એક સાથે 50 જગ્યા પર પોલીસે દરોડા પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB પણ રેડમાં જોડાયા. પોલીસે ગ્રાહકો અને મહિલાઓની અટકાયત કરી. સુરત શહેર પોલીસના એક સાથે સ્પામાં દરોડા. સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર રેડ પાડવામાં આવી. કુલ 50 કેસ સુરત શહેર પોલીસે નોંધ્યા. આઝમ સાલે વધુ માહિતી આપી રહ્યા છે. આઝમ જણાવશો શું વધુ વિગતો? સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરના આદેશ બાદ સુરત શહેરની તમામ બ્રાન્ચીસ, મહિલા સેલ, AHTOની ટીમ અને અન્ય જે ટીમો છે તે તમામ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી અને જેના અંદર 50 જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. 50 જેટલા કેસ પણ નોંધવામાં આવ્યા છે. અંદાજિત 50 વધુ ગ્રાહક જે કર્મચારી છે અને જે લલ્લાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદેસર પાની આડમાં ચાલતા કૂટણખાના ઉપર આ રેડ કરવામાં આવી હતી, જેના અંદર મોટી સફળતા કહી શકાય કે સુરત પોલીસને હાથ લાગી છે. પરંતુ એક વાત એ બી યાદ રાખવાની છે કે આટલા બધા ગેરકાયદેસર પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હતા અને આખરે જયારે આદેશ આવે છે ત્યારે પોલીસ રેડ કરે છે, ઘણા બધા સવાલ ઉપજાવે છે. રોજિંદા કામગીરી પોલીસ કેમ નથી કરતી તેવી ચર્ચાઓ પણ શહેરમાં ચાલી રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.